हेलो फ्रेंड्स, स्वागत छे तमारू मारी यूट्यूब चैनल गुजराती किचन में। आज आपणे बनावीशुं सौना मनपसंद एवा मेथीना थेपला, जेने मेथीना ढेबरा पण कहेवामां आवता ज होय छे अने ए दरेकना घरमां बनता ज होय छे। ઘણા લોકોની મને કોમેન્ટ આવતી હોય છે કે આપણે જ્યારે મેથીના ઢેબરાનો લોટ બાંધીએ ત્યારે ઢીલો પડી જાય છે અને પછી વણવામાં ખૂબ જ તકલીફ પડે છે, પણ જો તમે મારી આ રેસિપીથી બનાવશો તો તમારો લોટ ઢીલો નહીં પડે અને તમારા ઢેબરા કે થેપલા પણ ખૂબ જ સરસ બનશે। તો ચાલો આપણા ગુજરાતીઓના મનપસંદ મેથીના થેપલા કે ઢેબરા બનાવવાનું શરૂ કરીએ। મેથીના થેપલા બનાવવા માટે મેં લીધો છે 1 કપ ઘઉંનો લોટ, એની બાજુમાં લીધો છે બાજરીનો લોટ 1/2 કપ જેટલો, અને 1/4 કપ જેટલું બેસન લીધું છે। બાજરીનો લોટ એડ કરવાથી, બેસન એડ કરવાથી થેપલા સરસ બનશે। અને મેથીની ભાજીને સરસ સમારીને ધોઈને પાણી નિતારી લીધું છે, 100 ગ્રામ જેટલી લીધી છે। હવે આપણે લોટની અંદર 1/2 ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કર્યો છે, 1 ચમચી જેટલા તલ એડ કરીશું, સફેદ તલ લીધા છે, અને મીઠું લીધું છે સ્વાદ અનુસાર, યા 1/2 ચમચી જેટલું એડ કરી દઈશું, 1 ચમચી લીલું મરચું, લસણ અને આદુની પેસ્ટ લીધી છે। હવે એકવાર મિક્સ કરી લઈએ બધો મસાલા સાથે લોટને પણ બધા રીતે। હવે આપણે એડ કરીશું 2 ચમચી ઝીણો સમારેલો ગોળ, ગોળની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો, તો ઝીણો સમારેલો છે એડ કરી દીધો છે, અને ના ગમતા હોય ગળ્યું તો ઓપ્શનલ છે ના એડ કરતા, ગોળ મિક્સ થઈ જાય પછીની અંદર એડ કરી દો 1 મોટી ચમચી જેટલું તેલ મોન માટે, એને પણ એકવાર મિક્સ કરી દો લોટની અંદર બરાબર। હવે લીધું છે દહીં 2 ચમચી જેટલું, દહીંથી થેપલા સરસ બનશે। દહીંની જગ્યાએ તમે છાશ પણ યુઝ કરી શકો છો, તો દહીં એડ કર્યું છે, દહીંને પણ એકવાર મિક્સ કરી લઈએ। હવે આપણે એડ કરીશું મેથીની ભાજી, પાણી નિતારીને એડ કરી દઈશું। તમે મેથીની ભાજી વધારે ઓછી પણ કરી શકો છો, એની અંદર તમે ધાણા પણ સમારેલા એડ કરી શકો છો, તો મેથીની ભાજીને હું એડ કરી દીધી છે બધી। હવે આપણે પાણી વગર જ લોટ બાંધવાનો છે, એટલે કે મેથીની ભાજીની અંદર પાણી રહેલું હોય, આપણે દહીં પણ એડ કર્યું છે, તો પહેલાં આપણે એમને એમ જ બધા લોટને મિક્સ કરી લઈએ ભાજી જોડે। તમે જોઈ શકશો કે મેં બધું બરાબર મિક્સ કરી લીધું છે, પાણી બિલકુલ એડ નથી કર્યું અને આપણે પાણી એડ નથી કરવાનું। હવે આપણે લોટને આ રીતે હાથથી દબાવીને આને રહેવા દઈશું, જેથી જેટલું મોઇશ્ચર રહેલું છે તે લોટની અંદર, આપણો લોટ પણ એમાં સરસ બંધાઈ જશે, અને આ રીતે દબાવીને આપણે એને ઢાંકીને રહેવા દઈશું જેથી લોટ આપણો ઢીલો ના થઈ જાય અને થેપલા પણ સરસ બને, એટલે પાણી વગર લોટ પણ સરસ બંધાઈ જાય। તો મેં સરસ આ રીતે દબાવીને તૈયાર કરી લીધું છે, તો હવે હું એને ઢાંકી દઈશ અને લગભગ 2 કલાક માટે રહેવા દઈશું, જેથી જેટલું મોઇશ્ચર રહેલું છે તે લોટની અંદર આવી જાય અને આપણા થેપલાનો મસાલો જે છે બધો ભળાય, ગોળ પણ સરસ ઓગળે। તો એના લીધે આપણે 2 કલાક આ રીતે રેસ્ટ આપીશું, અને પછી જરૂર પડશે તો આપણે પાણી એડ કરીને લોટ બાંધી દઈશું। 2 કલાક થઈ ગયા છે, તો હવે આપણે લોટને ચેક કરી લઈએ। તો એ રીતે આપણે એકવાર મિક્સ કરી લઈએ, જેથી આપણને ખ્યાલ આવી જાય કે પાણી એડ કરવાની જરૂર છે કે નહીં। તમે જોઈ શકશો કે લોટ આપણો સરસ બંધાવા માંડ્યો છે, તો થોડો બાંધતા જઈશું એટલે ખ્યાલ આવી જાય, બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એ રીતનો રાખવાનો જેથી આપણને વણવામાં ઈઝી પડે। તો જેટલો આપણને ભીનો છે એટલો આપણે લોટને બાંધી દઈશું, પછી કોરો લાગે તો થોડું પાણી છાંટીને લોટને સરસ બાંધી દેવાનો છે। તમે જોઈ શકશો કે મેં પાણી વગર આટલો લોટ બાંધી દીધો છે, થોડો કોરો લોટ છે એટલે આપણે થોડું પાણી છાંટીશું, 1-2 ચમચી એટલું આ રીતે છાંટવાનું છે, બહુ વધારે ના રેડી દેતા, નહીં તો જેમ આપ તમે થેપલા બાંધશો થોડી વારમાં લોટ પણ ઢીલો પડી જાય। તો એમને એમ જ આપણે લોટને બાંધી દઈશું કે જે રીતે આપણે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એ રીતનો આ રીતે સરસ મસળીને લોટ બાંધી દેવાનો છે। મેં લોટ બાંધી દીધો છે, તમે જોઈ શકશો ખાલી 2-3 ચમચી જેટલું પાણી એડ કરીને સરસ લોટ બંધાઈ ગયો છે, બહુ ઢીલો પણ નથી થયો અને એકદમ કઠણ પણ નથી, માપનો લોટ બંધાયો છે। તો હવે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીને લોટને એકવાર સરસ કરી લઈએ, જેથી આપણા લોટ સરસ બંધાઈને તૈયાર થઈ જાય અને વણવામાં પણ ઈઝી રહે। તો હું લોટને સરસ તેલ લગાડીને મસળીને તૈયાર કરી લઉં છું। હવે આપણે થેપલાને વણવાના છે, એટલે આપ તમને જે સાઇઝના ગમતા હોય એટલું લુઓ લઈ લો અને એને વણી લેવાનો છે। મેં મીડિયમ લીધા છે, મીડિયમ વણીશું, બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં। તો એક આ રીતે મીડિયમ સાઇઝનો લુઓ લઈને લોટમાં થોડો એને ડસ્ટ કરી લો।
અને આપણે જે રીતે રોટલી બનાવી એ જ રીતે વણવાના છે, પણ થોડા જાડા પણ નહીં અને બહુ પતલા પણ નહીં, રોટલી કરતાં થોડાક જાડા રાખીશું. જો તમને પતલા ગમતા હોય તો તમે પતલા પણ વણી શકો છો. તમે જોઈ શકશો કે આપણો લોટ સરસ બંધાયો છે અને ઢીલો પણ નથી થયો. તો આ રીતે થેપલાને વણી લેવાના છે. અને જો તમે આ રીતે લોટ બાંધશો તો તમારો લોટ ઢીલો પણ નહીં થાય અને થેપલા પણ સરસ વણશે, એને થેપવાની પણ જરૂર નહીં પડે. આ રીતે રોટલીની જેમ સરસ વણાઈ જશે. તો હું થેપલાને બનાવીને તૈયાર કરી લઉં છું. થેપલું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જોડે જોડે શેકતા પણ જઈશું અને જોડે જોડે વણતા પણ જઈશું. તો હું વણતા જઉં છું અને શેકવાનું પણ બતાવી દઉં છું જોડે જ. તો લોડીને ગરમ કરવા, તવીને ગરમ કરવા મૂકી દીધી છે. તેલ શેકવા માટે લઈ લીધું છે 2-3 મોટી ચમચી જેટલું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને થેપલાને શેકીશું મીડિયમ ગેસ પર. થોડા તમે કડક ગમતા હોય તો તમે એને સ્લો ફ્લેમ પર પણ શેકી શકો છો. તો ફેરવી લીધું છે થેપલાને. તો આ થોડું થોડું શેકાય એટલે હવે એની ઉપર તેલ એડ કરો. 1/2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને આ રીતે ચબેથાની મદદથી એને શેકવાનું છે. તો પહેલાં તેલને આ રીતે સ્પ્રેડ કરી લો. પાછળ પણ તમે થોડું તેલ લગાવી શકો છો જેથી કોરા ના લાગે આપણા થેપલા. અને સરસ આ રીતે દબાવી દબાવીને કિનારીએ બધે શેકતા જાઓ જેથી એ સરસ બધે બાજુથી શેકાય. ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીને શેકી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું થેપલું સરસ શેકાઈ ગયું છે. આ રીતનું શેકી લેવાનું છે. તો હવે આપણે આને કાઢી લઈશું અને આ જ રીતે બીજા બધા થેપલાને શેકીને તૈયાર કરી લેવાના છે. તો આપણા આ મેથીના થેપલા બનીને તૈયાર છે. તમે ચા સાથે તો સર્વ કરી શકો છો, પણ એ દહીં સાથે કે અથાણા સાથે કે છુંદા સાથે સર્વ કરી શકો છો. લંચ બોક્સમાં કે ટિફિન બોક્સમાં બાળકોને આપી શકો છો. ઇવન તમે બહાર કંઈ ફરવા જાઓ તો તમે આ થેપલાને બનાવીને 2-3 દિવસ સુધીને ખાઈ શકો છો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, બેલ આઇકન જરૂરથી ક્લિક કરો જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધીને આવજો.